હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મરચાના ક્રિસ્પી ભજીયા. આમ તો આ રેસીપી મેં પહેલા પણ શેર કરેલી છે, પણ આ રેસીપીની ખાસિયત આજે એ છે કે આપણે આ મરચાના ક્રિસ્પી ભજીયા લસણિયા બનાવીશું અને ગાર્લિક ફ્લેવર આપવા માટે અહીં લસણનો યુઝ કરીશું. તેમજ સાથે આપણે બનાવીશું અજમાના પાનની ખૂબ જ હેલ્ધી એવી ચટણી. મિત્રો, આ અજમાના પાનનું આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહાત્મ્ય છે. શરદી ઉધરસમાં આ અજમાના પાન અક્ષિત છે, પણ આના સ્વાદના કારણે આને ખાવાનું અવોઇડ કરતા હોય છે, માટે આજે આ અજમાના પાન યુઝ કરીને સાથે ચટણી પણ બનાવીશું. તો આવો બનાવીએ મરચાના ક્રિસ્પી ભજીયા અને સાથે અજમાના પાનની ચટણી. આ રેસીપી બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મરચા. મેં અહીં કુલ 200 ગ્રામ મરચા લીધા છે. તીખા કે મોળા જેવો સ્વાદ પસંદ હોય એ પ્રમાણે તમે અહીં મરચા લઈ શકો છો, પણ આ ભજીયા બનાવવા માટે થોડા લાંબા અને તાજા મરચા અહીં પસંદ કરવાના છે. અહીં 1 મરચાની 4 ચીરીઓ કરીને આ મરચાને બે લાંબા પાતળા કટ કરી લીધા છે. મરચામાં જે રગ અને બીજનો ભાગ હોય તેમાં તીખાશ હોય છે, માટે એને મેં દૂર કરી દીધા છે. જો આપ તીખું ખાવાનું પસંદ કરો છો તો એ રાખીને પણ આ રેસીપી તમે બનાવી શકો છો. સૌપ્રથમ હવે કટ કરેલા મરચા પર હું 1/4 ટેબલ સ્પૂન જેટલું મીઠું સ્પ્રિંકલ કરું છું. મરચાની દરેક ચીર પર ઇવનલી મીઠું સ્પ્રેડ થાય એ રીતે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં આ મરચાની દરેક ચીરીઓ પર મીઠું સારી રીતે સ્પ્રેડ થઈ ગયું છે. હવે આને ઢાંકીને 10-15 મિનિટ માટે રેસ્ટ આપી દઉં છું. અહીં 15 મિનિટ પછી આપણે જોઈ શકીએ છીએ કે જે મીઠું એડ કરેલ છે તેમનું પાણી થઈ ગયેલ છે. હવે મસાલા કરી લઈએ. 1/4 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, ચપટી, હિંગ, 1/2 ટેબલ સ્પૂન જેટલી આદુની પેસ્ટ. રેસીપીનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ એટલે કે લસણની પેસ્ટ, જે મેં 1 ટેબલ સ્પૂન લીધી છે. અહીં લસણ અને આદુની પેસ્ટ સાવ બારીક લેવાની છે. આદુ કે લસણ છીણીને નથી લેવાનું, બારીક પેસ્ટ કરવાથી એ સારી રીતે મિક્સ થઈ જાય. મરચાની તીખાશ સાથે લીંબુની ખટાશ સ્વાદમાં ઓર વધારો કરે છે, માટે અહીં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે. લીંબુનું પ્રમાણ અહીં કમ્પેરેટિવલી થોડું ચડિયાતું લેવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા ધાણા. અહીં મેં લીલા મરી સ્કીપ કરેલ છે. તમે અહીં ટેસ્ટ વેરિએશન માટે ચપટી મરી પાવડર પણ એડ કરી શકો છો. 1/2 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ લીધો છે, જેનાથી સરસ ક્રન્ચીનેસ આવે છે. લાસ્ટમાં એડ કરું છું 2 ટેબલ સ્પૂન જેટલો બેસન. બેસન આગળ રિક્વાયરમેન્ટ મુજબ એડ કરીશું અને હાથથી જ સારી રીતે મિક્સ કરીશું કે મરચાની દરેક ચીરીઓ પર મસાલા અને લોટ નું સારું એવું એક લેયર બનીને તૈયાર થઈ જાય. 1 ટેબલ સ્પૂન પ્લસ 2 ટેબલ સ્પૂન એટલે મેં કુલ 3 ટેબલ સ્પૂન બેસન અહીં એડ કરેલ છે. સાથે અહીં 1/2 ટેબલ સ્પૂન જેટલું પાણી પણ સ્પ્રિંકલ કરું છું, જેથી લોટ નું સરસ લેયર બની જાય. અહીં પાણી વધારે પડતું પડી ન જાય એ વાતનું બરાબર ધ્યાન રાખવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં તળવા માટે મરચાની આ પટ્ટી બનીને તૈયાર છે. આને તૈયાર કરવા માટે મેં કુલ 5 ટેબલ સ્પૂન બેસન તેમજ 1/2 ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધેલ છે. અહીં આ મરચાને વધુ ક્રિસ્પી બનાવવા માટે તમે 1 ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ વધુ લઈ શકો છો. અહીં મારી આ મરચાની દરેક ચીરી પર મસાલા તેમજ લોટનું એક સરસ લેયર બની ગયેલ છે. આ મરચાના પટ્ટી મરચાના ક્રિસ્પી ભજીયા બનાવવા માટે જેટલું મહત્વ આ લોટ તૈયાર કરવાનું છે, એટલું જ મહત્વ એને તળવાનું છે. સરખા ટેમ્પરેચર સાથે આને યોગ્ય રીતે તળવામાં આવે તો જ આ સરસ ક્રિસ્પી બને છે અને ખાવાની મજા આવે છે. આવો હવે આ મરચાના ભજીયાને તળી લઈએ. મરચાના લસણિયા ક્રિસ્પી ભજીયા બનાવવા માટે હવે તૈયાર કરેલા મરચાને તળીશું. તે માટે મેં તેલ પ્રીહીટ કરી લીધું છે. તેલ પ્રીહીટ થતાં જ તેમાં ધીમેથી તૈયાર કરેલા મરચા મૂકીશું, જેથી તેલના છાંટા ન ઉડે. અહીં આ મરચાને ખૂબ જ ક્રિસ્પી બનાવવાના છે, માટે તેલ મીડિયમથી પણ વધારે એવું ગરમ કરવાનું છે. ત્યારબાદ જ આમાં તૈયાર કરેલા મરચા મૂકવાના છે. જો તેલ ઓછું ગરમ હોય તો આ મરચા તેલ એબ્સોર્બ કરી લે અને વધુ ક્રિસ્પી બનતા નથી. આવા ભજીયા ખાવાની મજા પણ નથી આવતી, માટે ભજીયા તળતી વખતે તેલ ઇનફ ગરમ કરવું અત્યંત આવશ્યક છે. બંને સાઈડ આ રીતે બદલી અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આને તળવાના છે. લેયર સરસ ગોલ્ડન થતા જ એક્સ્ટ્રા તેલ નીતારીને આને હું પ્લેટમાં લઈ લઉં છું. આ જ રીતે બાકીના બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું. હવે આપણે બનાવીશું અજમાના પાનની ચટણી. આ અજમાનો પ્લાન્ટ તમે ક્યારામાં કે કુંડામાં આસાનીથી વાવી શકો છો. અજમાના પાનની ચટણી બનાવવા માટે સૌપ્રથમ મિક્સચર જારમાં મૂકી લઉં છું 8-10 અજમાના પાંદડા, સાથે 1/2 કપ જેટલા કોથમીર. કોથમીરને મેં ઝીણી બારીક દાંડલીઓ સાથે જ લીધા છે. 2 નંગ લીલા મરચા, 1 ઇંચ જેટલું આદુ, 1/2 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ, સાથે 1/2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. મીઠો સ્વાદ પસંદ ન હોય તો એ ખાંડ તમે સ્કીપ કરી શકો છો. ખટાશ અને ગળાશનું બેલેન્સ કરવા માટે
મેં અહીં ખાંડ લીધી છે હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું તેમજ મીઠું સ્વાદ મુજબ જે મેં હાફ ટેબલ સ્પૂન થી થોડું ઓછું લીધું છે. જરૂર મુજબ પાણી એડ કરીને અને સરસ સ્મૂથ ફાઇન ચટણી બનાવીને તૈયાર કરવાની છે. અહીં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી ફુદીનાના પાનની ચટણી બનીને તૈયાર છે. આમાં સરસ નેચરલ ગ્રીન કલર આવેલો છે. મિત્રો, ચોમાસાની ઝરમર વરસાદની સીઝન આવતા જ ઘરમાં નાની મોટી બીમારીઓની શરૂઆત થતી હોય છે, એવા સમયે તમે આવી પૌષ્ટિક ટેસ્ટી ચટણી બનાવીને સર્વ કરી શકો છો. કેમ કે આ અજમાના પાનનું આયુર્વેદની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહાત્મ્ય છે. અહીં ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવા લસણિયા મરચાના પટ્ટી ભજીયા બનીને તૈયાર છે. સાથે સર્વ કરી શકાય એવા અજમાના પાનની ચટણી પણ. મિત્રો, મેં આને ટેસ્ટ પણ કરી લીધા, ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે. તો મિત્રો, તમે મરચાના પટ્ટી ભજીયા શી રીતે બનાવો છો એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ લખજો. તેમજ ઝરમર વરસાદની સીઝનમાં મજા પડી જાય તેવા લસણિયા મરચાના પટ્ટી ભજીયા બનાવવાની મારી આ રીત તમને ગમી હોય તો લાઈક શેર અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. એક નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.